નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડેમીમાં ફરી એકવાર એક નવા વિડિયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સંવર્ગ પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની માંદગીના હેતુ માટેની રજાઓ બાબત. રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સંવર્ગ પરની જગ્યા પર સીધી ભરતીથી ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની માંદગીના હેતુ માટેની રજાઓ બાબત નાણાં વિભાગનો તા 1602200006નો ઠરાવ ક્રમાંક ખર્ચ 200257/1 સદર ઠરાવ મુજબ તારીખ 16 ફેબ્રુઆરી 2006ના ઠરાવની નીતિ મુજબ રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ 3 અને વર્ગ 4 સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને અગાઉ તારીખ 20/10/2015 અને તારીખ 12/7/2016ના ઠરાવોથી માંદગી હેતુસરની જે ફિક્સ પગારના કર્મચારીઓને પોતાની અથવા પોતાના કુટુંબના સભ્યોની માંદગીના હેતુસર રજાઓ વર્ષ દરમિયાન પૂરા પગારમાં 10 અથવા અડધા પગારમાં 20 મેડિકલ રજાઓ નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્ર આધારે મળી શકશે. આ ઉપરાંતની માંદગીની રજાઓ કપાત પગારી દરે ભોગવવાની રહેશે. સંબંધિત કચેરીના વડા આ રજાઓ મંજૂર કરી શકશે. બીજા નંબરનો મુદ્દો, નાણાં વિભાગના તારીખ 12 જુલાઈ 2016ના ઠરાવથી મળવાપાત્ર માંદગીની જમા રજાઓ ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓને કારાર્ય સમયગાળા દરમિયાન માંદગીના હેતુસર વધુમાં વધુ 90 દિવસથી વધુ અને 180 દિવસની સુધીની માંદગીના હેતુસર ભોગવેલી કપાત પગારી રજાઓ સંબંધિત વહીવટી વિભાગના વડા મંજૂર કરી શકશે. તેમજ તેટલો કરાર્ય સમયગાળો લંબાવવાનો રહેશે. મુદ્દા નંબર 3, માંદગીના હેતુસર મળવાપાત્ર રજાઓ ઉપરાંત 180 દિવસથી વધુ કપાત પગારી રજાઓ મળવાપાત્ર થશે નહીં. આ ઠરાવની PDFની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડેમીને સબસ્ક્રાઇબ કરો.